જેની પાસે નથી ગમે અહીંયા ગોતવા દે. તમે આપણે ગંગામાં નાહી 100% આપણે પાપ ધોવાય છે 100%. હા ફાઈન. હા ફેર કેટલો પડે તો પોતા ઉપર આધાર છે. મગર હમણાં હું હરિદ્વાર ગયો હતો, એક ભાઈ મને પૂછતા હતા, મને કે માયભાઈ ગંગામાં નાતા તો મોઢું કઈ બાજુ રાખે? મેં જે બાજુ થેલા મૂક્યા ને એ બાજુ. પણ જેને મળી ગયો છે એ હામો આવ્યો છે. એક વાત કરો એમાં મારું ઓલું તમે ન સમજતા, પણ એક અમને થોડું ઘણું આવું બોલતા આવડે તોય જો હામેલી ફોન આવતા હોય ભગવાન જેવા માણસો. હા ભલે અમે ગમે એટલા રૂપિયા લઈ, પણ આ તમારી પહેલે જ નથી લીધા ને કોઈ પહેલે. હે મફતમાં તમે એનું કરીને ત્યાં સાંભળો ને શું કામ એમ કહો? મારા દીકરા ભાઈ ક્યાં ક્યાં લઈ કે દીધા એ તો કયો તમે? એક બહુ આમ, પણ હું વાત એ કરું છું કે એક એટલું થોડું ઘણું આવડે તોય તો જેને આ બધાને સાહેબ નામ સ્મરણ કરતા હશે એનું કેટલું ધ્યાન રાખતું હશે. હરિભક્તોને હાથ વગો છે પ્રેમ પર ખંડો. અમરેલીની ધરતીમાં એક સાધુની જગ્યામાં સાહેબ કેવો હાથ વગો છે પરમાત્મા. અડધેક રાતનું ટાણું સંત મૂળદાસજી બાપા હાથમાં માળાનો બેરખો ફરતો હતો. હે હરી હે હરી હે હરી કોક દેખાય રાતે. કોણ? એક વાર જવાબ ન મળ્યો, બીજી વાર કોણ છું બાપા? ત્રીજી વાર પૂછે છે સંત મૂળદાસ ઉભા થાય નજીક જાય. હામે વ્યક્તિ ધ્રુજે છે, બાપુ મને માફ કરજો હું અમરેલીની દીકરી છું. કેમ બેટા અટાણે આપઘાત કરવા આવે છો? બેટા મરાય નહીં, એક ભાવ આપઘાત કરો ને તો હાથ હાથ ભાવ આપઘાત કરવી પડે બેટા. કારણ શું છે? તો કેવું તારો બાપ છો. દીકરી બોલતી નથી, હોઠ ધ્રુજે છે, માથા હાથ બધો. બેટા મૂળદાસ કહે છે બોલ શું તકલીફ છે બેટા? બાપુ માફ કરજો, મારા પેટમાં પાપ છે, એના બાપનું નામ મારાથી લેવાય એમ નથી, નામ લઉં તો મારા પરિવારની સલામતી નથી, માટે મન મરી જવા ગયો. દીકરી મારે એમ કે તું એક મરવાની છે, તું બે જીવ જે પેટમાં છે એનો શું ગુનો? બેટા કામ થાય કે પેટમાં પાપ છે એના બાપનું નામ મળી જાય તો બચી જા ખરી? હા બાપુ તો બચી જાઓ, કાલ અમરેલીની બજારમાં કહી દેજે મારા પેટમાં પાપ છે એનો બાપ સંત મૂળદાસ છે, કહી દેજે જા. સાહેબ હારી વાતોને તો પોસ્ટરો મારવા પડે, હોર્ડિંગો મારવા પડે, ખરાબ વાતો મારવી ન પડે. એ તો જેમ વાયુ વેગે વાત ફેલાઈ ગઈ ભાઈ, જેમ સૂર્યનારાયણ હવાનો પરમાયમ ભગવાન ભાસ્કર એક ચક્રે લઈને નૌકર ધરતીનું જાળવા માટે નીકળ્યો, અને જેમ સૂર્યના કિરણો ફેલાણા એમ અમરેલીની ગલીએ ગલીએ બજારે બજારે ઘરે ઘરે ખોરડે ખોરડે વાતો મળી થવા, સંત મૂળદાસ પાપીઓ છે. આ નિવેદન એકવાર કૃષ્ણને અમે કંસે કર્યું હતું. વાત બહુ મોટી છે પણ વચ્ચે કહી દઉં, કૃષ્ણની કંસની જા બે મલયુદ્ધમાં જ્યારે કૃષ્ણ એમ કે ભાઈ કંસને પછાડે છે ત્યારે કૃષ્ણ વિચાર કરે કે આને તો પહેલી વાર મળ્યો છું, મૃત્યુદંડ આને દેવા જાઉં છું તો આને મારે સાંભળવો જોવે, આને તું પહેલી વાર મળ્યો છું. દુનિયા કહે છે ખરાબ પણ મારે તો જેને મૃત્યુદંડ આપું છું મારે આજનો જજ એમ કહેવાય મોકો આપતો તારા બચાવ માટે, કેવું જ કહે બોલો નારાયણ. ઘણું બધી વાતચીત ચાલી, કૃષ્ણ પામી ગયા કાં તો
મને છેતરી ગયો છું, મામા તને અમર કરી દઉં, એ વાતમાં બહુ ન જાઉં. તો કે ના, આ મોકો હું ન જાઉં, હજારો રોજ તપ કરે તો એ તું ન મળે, ને બદલે તું મારી સામે ઊભો. ત્યારે કૃષ્ણ એમ પૂછે છે, મામા તારે કંઈ મને બોધ આપવો છે, તારી પાસે તો લીધા જેવું છે. દુશ્મન પાહેલી પણ બોધ લઈ લે એ જ ભગવાન હોઈ શકે. ત્યારે કંસે કીધું કે ભાણિયા, આજ હું ગૌરવ લઉં છું કે કંસનો ભાણિયો આવો જોઈએ ને, પણ જો બોધની વાત કરતો હો, એક વાતનું ધ્યાન રાખજે, શેનું કા ફરતું બેઠું ને. કારણ કે મલયુદ્ધના મેદાનમાં માણસ માતું નહોતું, ભારતખંડમાં લઈ આવ્યા હતા બધા જોવા. એટલું ભાઈ એકડે ઠાઠ ભારત પાકિસ્તાન રમતો, તે એટલું ન એટલું તે દી એટલું આખું એકડે ઠાઠ ગ્રાઉન્ડ ભરેલું. ત્યારે કાંસ આમ નજર ફેરવીને કહેતા, હે કૃષ્ણ, આ બધાનું ધ્યાન રાખજો. કે કેમ કે આને નિવેદન ફેરવતા વાર નથી લાગતી? કે કા તક તું આમ મલયુદ્ધના મેદાનમાં આવ્યો ત્યારે સમાજ જય જયકાર કોનો કરતો હતો? મામા તારો, કંસનો જય હો, કંસનો જય હો. તક આને ખબર ત્યાં મુઠ્ઠી જવડું માથે ફળી દે કે નહીં? ત્યારે સમાજને ડર હતો કે ખોટું આંખે થવું. જય જયકાર કોનો કરતો? કે મામા તમારો. અત્યારે કે અત્યારે મારો. જેવો કંસ પછાડ્યો પીડ્યો અને કૃષ્ણ માથે હજી સીડ્યો, ત્યાં તો બોલા ત્યારે કૃષ્ણ, કૃષ્ણનો જય હો, કૃષ્ણ તમે આગે વધો, હું તમારે સાથે. બસ આનું ધ્યાન રાખજે, આને નિવેદન ફેરવતા વાર નથી લાગતો. એક એક બહુ ઝીણી વાત. એક મચ્છર બહુ ઝીણી વાત છે, પકડાય જ પકડજો, અઘરી છે થોડી, છે ના નહીં એવી વીજળીને સમકારા જેવી. મચ્છરનું બચ્ચું પેલી ઉડાન ભરવાની, એટલે માને પગે લાગીને કીધું, મા આઈ ટેક યુ ઇન ફ્લાઇંગ ઇન કાર. આપણું અંગ્રેજી સોય તલા કાઢ ના. પહેલી વાર ઉડાન ભરવા માટે જાઉં છું, આશીર્વાદ દે. માએ કે જાઓ બેટા ફતે થાય. છોકરું ઉડ્યું, બધાને જોતું જાય ને રાજી થતું જાય, સફર કરીને પાછું આવ્યું. માને પગે લાગ્યું, કા બેટા કેવી રહી ઉડાન? વેરી નાઇસ મોમ, વેરી નાઇસ, બહુ સરસ માં, બહુ મજા આવી. માં મને તો મજા આવી, પણ સમાજ બહુ રાજી થયો. કે કેમ? કે માં જેની પાસે જાવી તાળીઓ પાડતા હતા. ત્યારે માએ જવાબ એટલો જ આવ્યો, બસ બેટા એ તાળીનું ધ્યાન રાખજે, એની જપટેનો સડી જતો. તારે એમ કે એ તારથી ખુશ થયા નહીં, બેન કરાવવાની તાળીઓ હોય સાહેબ, ચપટે ન ચડાય. અમરેલીએ નિવેદન ફેરવી નાખ્યું. કહેવાય છે મૂળદાસ બાપુને ગધેડે બેહાડે છે, કાહડાના હાર પહેરેલા ડોકમાં. પણ સંત ન હરખ ન શોક, હરખ કે શોકની જેને આવે ની હેડકી પાનભાઈ, એ તો આઠે પૌરાનંદ. છેલ્લી બજાર બાકી ને એમાં કોઈ હોય ને કોઈ સારો માણસ, એક વચ્ચે વાત આવે એટલે કે એ કોઈએ કીધું કે એ શું કરો છો, સાધુ છે રે વાગ્યો. ત્યારે મૂળદાસ બાપુ એટલું જ બોલ્યા કે એક છેલ્લી બજાર છે રેવા દે ને, બટાટ ગામમાં ફરી લીધો. જામ સાહેબ એની કંઠી બાંધેલી, જામ નરેશને ખબર પડી, કંઠી તોડ નાખી. દુનિયાને મોજ આવે ત્યાં સુધી કંઠી નગર કે આવજો બાપુ, તમે તમારી ઘરે, અમે અમારી ઘરે. નિવેદન ફેરવતા જામ સાહેબ જેવી વ્યક્તિ રાજાએ જ્યારે આ કર્યું ત્યારે સહન ન થયું. મૂળદાસ બાપુ આવે છે, એ નવા ગુરુ ધારે છે, ગુરુ ધારણા હાલતી પહોંચે છે. જામ મહારાજ વૈયા જાઓ, વયોજશ રહેવા નથી આવ્યો.
પણ તે કંઠી તોડી છે એટલે મારે બીજી લાલચ ન હોય, પણ તું તો રાજા છો. આ મારો કૃષ્ણ ખોટો પડશે કે હે અર્જુન, રાજામાં હું છું, તું મારો શિષ્ય તો છો પણ સમાજનો ભગવાન છો. લાખો તો ન ઓળખીએ કે, પણ લાખોનું પાલનહાર ન ઓળખીએ કે મને. મહારાજ, તમારું ભાષણ નથી સાંભળવું, હું બીજા ગુરુ ધારું છું. તમે પાપી છો, હું પાપી છું બરાબર છે, પણ જે નવા ગુરુ ધારે છો એ તો પાપી નથી ને, જોયું તે. એક કામ કરે, મારી જોડીમાં મરેલી બિલાડી રસ્તામાં પડી થી હું લેતો આવું, એના એના બચડા ટળવળે છે દૂધ વગર. એક માં મરી ગઈ છે, માવતર બાપ હોય કે માં હોય, પછી કોઈ પણ ના હોય, પ્રાણી ના હોય કે પક્ષી ના હોય, માનવ જાત ના હોય. હમણાં અમારો ફોરેસ્ટ વિભાગ એક સિંહણનું બચ્ચું બીમાર પડેલું, હમણાં જ ઘટના ઘટી. તો બચ્ચા હવે સિંહણ પહેલી બચ્ચું લેવું કેમ, કારણ કે તો સિંહણ છે. એ સિંહણની ફરતું એક 1.5 વીઘામાં 18 ફૂટ મોટી બોર્ડર મારી દીધી, ઓલી ગ્રીલ આવે ને ગોલ્ડ રોલ. અંદર નાનું પાંજરું મૂકીને બચ્ચાને લઈ લીધું, સિંહણને અંદર સ્વામીજી પેક કરી દીધી. 18 ફૂટ ઊંચાઈ હતી. અને અહીંયા ડૉક્ટરો અને ફોરેસ્ટ વિભાગ એને 4 વાર કરતા હતા, અને સાહેબ 18 ફૂટ કૂટીને માં આવી બહાર, બધાને લેમ્પ ઉડી ગયા. આ ઘટના હમણાં નહીં, તમને થોડાક દી પહેલા અમારે ત્યાં. પણ 20 ફૂટ આગળ આવીને બેસી ગઈ, એને ખબર પડે છે કે મારા દીકરાની સારવાર હાલે છે. આ તો આઘું નહોતું રહેવાતું, માં હતી એટલે નજીક ભાઈ આવ્યો. બેઠી પૂરું થયું ત્યાં સુધી સિંહણ હલીને. બચડા ટળવળે, હું પાપી છું, પણ જેની તું કંઠી બાંધવા, જેની ગુરુદક્ષિણા દીક્ષા લેવા જઈ રહ્યો છો એને કે જોઈ, એ પાપી ન હોય તો આ બચ્ચાળા આ બિલાડીને એકવાર બેઠી કરે. ઓલા નીકળી જાય બિલાડા, મીંદડા બિંદડા કાંઈ એવું કાંઈ બોલી નહોતી કરે. લે ભાઈ ભણો, હવે આ કંઠી બાંધવા આવ્યા છે કે મીંદડા ઊભા કરવા આવ્યા છે, માણસ નીકળી ગયા. સંત મૂળદાસજીએ પાણી લીધું કમંડળમાંથી, આકાશ આમો જોઈને એટલું કીધું કે હે પરમાત્મા, મેં મન કરાવું વચનથી જો કોઈ પાપ ન કર્યું હોય તો એક વાર આ બિલાડીને બેઠી કરજે. જાણતા અજાણતા સપનામાં બિલાડી બેઠી થઈ, જામ લાકડી પડે એમ પગમાં પડી ગયા. મહારાજ મને માફ કરજો, માફ કર્યો હોય તો જ આવ્યો હોઉં ને અહીંયા, નહીં તું કેમ આવું. અમરેલી સમાચાર દેવરાય ઈ નહીં, અમરેલી એ કીડે તબલા બાંધ્યા. આશા ભૈરાને જમે આને મારે ઓર બાપુ બાપુ સાહેબ ને ખબર નહોતી કઈ દાદા. મૂળદાસજી સમજી ગયા કે હવે ખોટું ન થવાય. આજ બિલાડી બેઠી કરી કાલ કોકની લાશું આવશે, પરમાત્માની કૃતિ સામે ડગલા ન મંડાય. સેવકોને કીધું કે હવે આત્મા માનતો નથી, તજી જાઓ તજી દે, દેહનો ત્યાગ કરે છે, સમાધિ ગળાઈ ગઈ છે. અને મૃતદેહની સવારે સમાધિ એમ કહેવાય, પાલખી નીકળે છે બજારમાં, એમાં કોઈ આણિયા જ દીકરીનું આણું વાળી માણસો હાલ્યા આવે છે. અને એમાં જે આગળ હતા એ જોઈ ગયા, સામેથી ભલે પાલખી સાધુની હોય પણ એ કહેવાય તો મળદું, મળદાના હકન ન લેવાય. આપણે કાલે તેડી જાઓ, આવું કોઈક બોલ્યું એ સંત મૂળદાસ મૃતદેહના કાને શબ્દ અથડાણા ચેતન આવ્યું. પાલખી માલી સંત મૂળદાસ અમરેલી બજારમાં હેઠા ઉતર્યા. ધીરે ધીરે આવીને જે વેલડામાં દીકરી બેઠી હતી એનો પડદો હટાવીને એટલું કીધું, બેટા અપહકન થાય ને મારા, બેટા તારા પિયુને આજ મળ્યા, હું મારા પિયુને કાલ મળવા જઈશ 24 કલાક પાછો, એમ કહેવાય. અને એ જે દીકરીને બચાવી હતી એને દીકરીનો જન્મ થયો રતનબા.
એને ગોંડલ પરણાવ્યા અમરાપુર, અને અમરાપુર એણે જે દીકરાનો જન્મ દીધો એ ભારત વર્ષનો એક મહાન સંત સ્વામી મુક્તાનંદજી હતા. સાહેબ, કહેવાનો મારો અર્થ એ છે કે એક નાની ભૂલે એક આ દેશને કેવડી ખોટ બેહત, મારો કહેવાનો અર્થ એ છે. આ ભારત વર્ષની ગાથા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની માં કહેવાય સાહેબ. એ હરિભક્તોને હાથ વગો છે એ પ્રેમ પ્રખંડો, અને મળી જાય તો પછી દેવને દીવો, મારે ધૂપ શું દેવો, એને દિલ દઈ દેવું, બસ આવી મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. માટે હરિની હાથડીએ મારે રોજનું આવ્યા.
ઘડિયાળ અને વ્યાજ માણા હોઈ જાય તો ચાલુ રહેતો હોય. આપ બધાનો ભાવ, આપ બધાનો પ્રેમ, ફરી ફરી વાર આપ બધાને વંદન કરું છું. કઈ ક્ષતિ રહી ગઈ હોય તો વિશાલ દિલથી ક્ષમા કરશો. પૂજ્ય સ્વામીજીના ચરણોમાં વંદન કરી, તમામ સંતોના ચરણોમાં વંદન કરી, ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન કરીને અહીંયા અમારો વડવાળાનો ઠાકર બેઠો છે, અમારો પ્રેમદા બાપુ, એ એમના ચરણોમાં વંદન કરીને મારા શબ્દને વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય શ્રી રામ.